નમસ્કાર. આજની તારીખ 23 માર્ચ. આજનો દિન મહિમા શહીદ વીર ભગતસિંહની પુણ્યતિથિ. સ્વાતંત્ર્ય સંગ્રામના એક અણનમ યોદ્ધા, જિંદાદિલ ઉદાર ઇન્સાન વીર ભગતસિંહનો જન્મ ઈસવીસન 1907માં પંજાબમાં થયો હતો. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી દિલ્હી જઈને પત્રકાર તરીકે જીવન શરૂ કર્યું હતું. જલિયાવાલા બાગના હત્યાકાંડે ભગતસિંહને હચમચાવી મૂક્યા. તેમનો દેશપ્રેમ એટલી હદે પ્રખર બની ગયો કે અહિંસક લડત કરવા જેટલી ધીરજ એમનામાં રહી નહીં. ભગતસિંહનો આત્મા હવે કુરબાની માટે સંકલ્પબદ્ધ બન્યો હતો. ઇન્કલાબ જિંદાબાદ નારા સાથે દિલ્હીની વડી ધારાસભાના હોલમાં બોમ્બ ધડાકો કરીને જે પત્રિકાઓનો વરસાદ વરસાવ્યો, તે ગુના સબબ બ્રિટિશ સરકારે તેમના પર કેસ કર્યો. તેઓ પોતાનો બચાવ કે કોઈની દયાભરી દરમિયાનગીરી ઈચ્છતા ન હતા અને તેમને ફાંસીની સજા ફરમાવી. જેલમાં રહીને તેમણે દેશ પ્રત્યેની ચિંતા અને ચિંતન કર્યું છે. તારીખ 23 માર્ચ 1931ના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ ફાંસીના ફંદાને જાતે જ ચૂમીને ગળામાં નાખ્યા અને મહાભારતના લાડલા સપૂતો અનંતની રાહના મુસાફરો બન્યા હતા. ભગતસિંહે કહેલું, ભારત કી આઝાદી કી યજ્ઞ કી વેદી પર હમ અપને પ્રાણો કી આહુતિ દે રહે હૈ ઔર હમારી આહુતિ સે જો જ્વાલા પ્રગટ હોગી ઉસકી રોશની પૂરે ભારત મે ક્રાંતિ બનકે ફેલેગી તબ અંગ્રેજ કો ભારત સે ભાગના પડેગા. અમર શહીદ ભગતસિંહ આજે પણ ભારતના પ્રત્યેક દેશપ્રેમી નાગરિકના હૃદય સિંહાસન પર Conceive of any Swaraj in which the workers and the peasants had no hand in the administration of the state. Despite Gandhi's desperate pleading, Bhagat Singh, Rajguru and Sukhdev were executed on the eve of the Karachi Congress. The Karachi Congress, convened under the shadow of Bhagat Singh's execution, truly represented the temper of the country at the moment. As Gandhi arrived, the demonstrators greeted him with black flags and shouts of down with Gandhiism and long live Bhagat Singh. Gandhi received them sweetly and smilingly accepted the black flowers, and their indignation completely subsided.